ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. નમસ્કાર અમેરિકા, ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. મારું નામ છે કશ્યપ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી. કુવૈતમાં ભીષણ આગના કારણે 40 ભારતીયોના મોત થયા. રસોડામાં લાગેલી આગના કારણે બિલ્ડિંગમાં આગ ફેલાઈ જતા ચકચાર મચી ગયો હતો. 160થી વધુ લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા, જ્યારે કે બિલ્ડિંગનો માલિક કેરળનો બિઝનેસમેન હોવાનું સામે આવ્યું છે. દલિત યુવકને માર મારવાના મામલે યુવકના પિતાએ ગણેશ જાડેજાને આપી ખુલ્લી ચેલેન્જ. મહારેલી અને સંમેલનમાં દલિત સમાજના સાથે રાખીને રાજુ સોલંકીએ કહ્યું, એક અઠવાડિયું છુટ્ટા ફરીને બતાવો. જૂનાગઢમાં દલિત યુવાનને ઢોર મારવાના મામલે દલિત સમાજની મહારેલી, વિશાળ રેલી સાથે મહાસંમેલનમાં મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત. તો જયરાજસિંહના ઘરે સમર્થકોનો જમાવડો. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે બિનવારસુ ડ્રગ્સ ઝડપાયું. દ્વારકા ઓખા બાદ હવે કચ્છના નલિયામાં પોલીસને બિનવારસુ ડ્રગ્સ મળી આવતા ચકચાર. અંદાજે 4.5 કરોડનું ડ્રગ્સ પોલીસે કર્યું જપ્ત. ગુજરાતમાં ભારે બફારા બાદ હવે વરસાદની માહોલ જામશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે સરેરાશ 38 દિવસ સુધી ભારેથી હળવો વરસાદ રહે તેવી શક્યતા હવામાન વિભાગે કરી આગાહી. જૂનાગઢમાં દલિત યુવાનને ઢોર માર મારવા બાદ હવે જયરાજસિંહે પોતાનો પુત્ર ગણેશ ગોંડલને લઈને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સની અંદર તેઓ શું કહ્યું સાંભળો. મારી દ્રષ્ટિએ આજના દિવસે ગામનું વાતાવરણ બન્યું. દલિત સમાજના આગેવાનોએ જે રીતે જૂનાગઢથી રેલીનું આગમન ગોંડલ સુધી કર્યું, હું તો ખાસ કરીને ગોંડલ શહેર અને ગોંડલની તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. કમે કોઈ જાતનું એલાન આપેલું નથી, આમ છતાંય સ્વયંભૂ ગોંડલ શહેરે અને ગોંડલ તાલુકાએ જે રીતે બંધ પાડ્યું, જે રીતે અમને સમર્થન કર્યું અને શાંતિપૂર્ણ ગામબંધરીઓના માટે હું ગોંડલની જનતાનો, ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. વિશેષ આભાર હું દલિત સમાજનો માનું છું. કાયના તમામ દલિત સમાજના આગેવાનો સતત મારા સંપર્કમાં હતા. દલિત સમાજના આગેવાનોએ મને ખુલ્લું સમર્થન કર્યું. દલિત સમાજના, મને જાણવા મળ્યું, દલિત સમાજના આગેવાનો આજની રેલીમાં જોડાયા પણ નથી, એમનો પણ હું વિશેષ આભાર માનું છું. અને ખાસ કરીને ફરીથી મારી જનતાનો, ગોંડલ અને શહેરની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને જે રીતે ગોંડલનું વાતાવરણ, જે ભાઈચારાનું વાતાવરણ છે, આ વાતાવરણ કાયમી બનશે અને આના માટે મારો પરિવાર જે રીતે, મને જે રીતે પરિવારની, જે રીતે પારિવારિક હૂંફ મળે છે સમાજની, દરેક સમાજની, એ રીતે હું અને મારો સમાજ હંમેશા અમારા વિસ્તારને જોડાયેલા રહીશું. અને ફરીથી હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ તો લોકો ભાઈ રેલી છે, સભા છે, સરઘસ છે, આની અંદર કોઈ આ રીતે બોલતું હોય એનાથી એનું લેવલ ને મારું લેવલ, બેના લેવલમાં ઘણો બધો તફાવત પડે છે. એટલે આવા લોકોને મને લાગતું નથી કે મારે જવાબ દેવો જોઈએ. આવતા દિવસોની અંદર જે કાંઈ પ્રેસ મીડિયામાં ચાલ્યું છે એની પણ હું અત્યારે તમને વાત કરું છું. પણ એ તો ગોંડલની જનતા જવાબ દેશે, મારે કે મારા ગણેશે એનો જવાબ નથી દેવાનો, તો ગોંડલની જનતા સમયમાં જવાબ આપશે. અને વિશેષ એ પણ કહી દઉં, અત્યાર સુધી જે મીડિયાની અંદર ચાલ્યું છે એ એકતરફી બધું હાલ્યું છે કે ભાઈ અહીં આવું છે, અહીં તેવું છે. એલાન આપ્યા વર્ગ ગામ જ્યારે બંધ રહે છે, દરેક સમાજનું મને સમર્થન મળે છે, મને દલિત સમાજનું સમર્થન મળે છે, ત્યારે નરી વાસ્તવિકતા તમે બધા પણ મિત્રો જોઈ શકો છો કે ગોંડલની વાસ્તવિક પરિસ્થિતિ શું છે. અને આવતા દિવસોની અંદર જનતા એનો સૂર વ્યક્ત કરવા માટે જનતા ભેગી થવાની છે, આમ સમાજ ભેગો થવાનો છે. અને એમાં ગોંડલની જે બદનામી થઈ છે એની ચર્ચા જનતા કરવાની છે. અને મને લાગે છે કે ગોંડલનું સર્ટિફિકેટ કોઈ અમદાવાદથી પ્રેસ મીડિયાના મિત્રો આપી દે, કોઈ ફલાણા ગામથી આપી દે, કે કોઈ મીડિયા ચેનલ આપી દે, એટલે ગોંડલ બદનામ થઈ જાય છે, અથવા તો ગોંડલને સારું કહી દે તો સારું થઈ જાય, આવું હું કંઈ માનતો નથી. પણ અહીંની લોકલ જો વાત કરવામાં આવે તો ગોંડલની જનતા જ આનો જવાબ આપે મને વ્યાજી લાગે છે. અને ગોંડલની જનતા 100% જે રીતે મીડિયાની અંદર અપપ્રચાર થયો છે, ભ્રામક પ્રચાર થયો છે, એનો જવાબ મીડિયા સમક્ષ મારી જનતા આપશે. તમારી દ્રષ્ટિએ જે કાંઈ ઘટના ઘટી છે આ ઘટના એક આકસ્મિક છે,
અને આકસ્મિક ઘટના કેને કહી શકાય કે દાખલા તરીકે તમે અત્યારથી તમારું વ્હીકલ લઈને તમે તમારા ઘરે જાઓ છો અને તમારે કદાચ કોઈની અરે અથડાવવાનું થાય તો તમારો કોઈ ઈરાદો ખરો? આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું, કોઈ પૂર્વે હજુ તો આની અંદર કાવતરું નથી. જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની યારે મારે પારિવારિક કોઈ વાંધો નથી, મારે પેઢી દર પેઢીનું કોઈ વેરજે નથી. આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી, ગણેશ પણ એને ઓળખતો નથી. મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે. આવો વાંધો જો કોઈને મારી યારે હોય તો મને એમાં કાંઈ ફેર નથી પડતો. આવો વાંધો મારી સામે હોય તો મારે એનો કોઈ જવાબ દેવાનો થતો નથી. મારી યારે એવો વાંધો ચાલુ રાખે, મને એનો વાંધો નથી. આના માટે સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં. સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી. અને આ વસ્તુને મારી દ્રષ્ટિએ આકસ્મિક સિવાય હું આ વસ્તુને કાંઈ વેરજીની ભાવનાથી જોતો નથી. ન્યાયતંત્ર ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે ન્યાયતંત્ર જે કાંઈ નિર્ણય કરશે એના ઉપર મને સંપૂર્ણ ભરોસો છે. જૂનાગઢની અંદર જે દલિત યુવાનને માર મારવામાં આવ્યો હતો, જે બાદ દલિત સમાજમાં રોષ છે અને દલિત સમાજે આખરે ગોંડલની અંદર મહારેલી અને મહાસંમેલનનું આયોજન કર્યું. ત્યાં દલિત આગેવાનોએ શું કહ્યું સાંભળો. બાર તારીખે જયારે ગુજરાતભરના અનુજાતિ સમાજના લોકોએ જે અલ્ટિમેટમ આપ્યું હતું, અલ્ટિમેટમના અનુસંધાને અમે જૂનાગઢથી સરદારના બાબલે, દશરાના બાબલેથી બાબા સાહેબના સ્ટેચ્યુએ ફૂલહાર વિધિ કરી અને અહીંથી અમે વડાલ જવાના છીએ. વડાલ પાટીદાર સમાજના લોકો અમારી સાથે જોડાવાના છે અને પાટીદાર સમાજના લોકોએ જે અમારી ઠંડા પીણાને પાણીની વ્યવસ્થા કરી બદલ પાટીદાર સમાજનો પણ હું આભારી છું. મારી જે લડાઈ છે એ કોઈ સમાજ આવે લડાઈ નથી, ક્ષત્રિય સમાજ આવે અમારે કોઈ વાંધો નથી. માત્ર માત્ર જયરાજસિંહ અને જયરાજસિંહના દીકરો ગણેશની દબંગગીરી હારે અમારો વાંધો છે. મારા દીકરાનું જે અપહરણ કરી અને એને મારવામાં આવ્યો છે તો અમારા દીકરા ઉપર થયું એવા બીજા કોઈ દીકરા ઉપર ન થાય ત્યારે હું સમગ્ર સમાજને આહવાન કરું છું કે તમે બધા અમારી રેલીને સપોર્ટ આપો. અને આજે તમે જોતા આવીશો પ્રેસમાં, ફેસ જે સોશિયલ મીડિયામાં તો અનેક લોકો બહાર આવ્યા છે કે જયરાજસિંહના દીકરાએ અને જયરાજસિંહ મારા પગ માંગીને કહે મારી ઘરવાળીને મારી છે, અમે ગામ છોડીને જતા રહ્યા છીએ. તો જયરાજસિંહ અને જયરાજસિંહના દીકરા ઉપર ગુના દાખલ કરવામાં આવે, સરકાર ગતિશીલ થાય અને સરકાર તટસ્થ થાય તો 500 ગુના આજની તારીખમાં એના વિરુદ્ધમાં લખવા લોકો તૈયાર છે. ગુંડાળા ચોકડી મોટા ભાગના સૌરાષ્ટ્રના લોકો ભેગા થવા ગુંડાળા ચોકડી થી અમે ગોંડલ ની શેરીઓમાં સૂત્રોચ્ચાર કરતા કરતા ફુલાર વિધિ કરી સભા સ્થળે જઈ અને ત્યાં અમે સૂત્રોચ્ચાર કરી જમીને છૂટા પડવાના હોય. આજે દલિત સમાજ સમૂહ થાય છે, અંદાજે 3000 જેટલા લોકો છે કે જેઓ જૂનાગઢથી ગોંડલ જવા જઈ રહ્યા છે. ગોંડલ સ્થળે જે સંજય કોળી કુમાર છે અત્યાર તે અત્યાચારના લઈ અને આ લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે અને પોલીસે જે કામગીરી કરી છે એના કેન્દ્ર પણ કરશે, પરંતુ હજુ પણ એ લોકો ક્યાંક ને ક્યાંક કોઈ અન્ય થયા હોવાના ભાવ સાથે આજે ગોંડલ પહોંચી રહ્યા છે. તો આપણે એ લોકો આગળથી જાણીએ કે ખરેખર વાત પૂછીએ અને એ લોકોને આગળની વાત પૂછીએ. દેશની અંદર લોકશાહી જેવું નામ નથી લેવા દીધું અને પોતાની તાનાશાહી ના જે રાજ ચલાવી રહ્યા છે એ ગુંડાગીરી ટોળકી છે એમને એમનું સ્થાન બતાવવા માટે અમે પ્રતિકારક મહાસંમેલન ના રૂપે ગોંડલ મુકામે જઈ રહ્યા છીએ. અત્યારે જે આ વિરોધ છે તમને પોલીસે જે કામગીરી કરી છે એને લઈને સંતોષ છે તો પછી હજુ વિરોધ કેમ?
હજુ વિરોધ એટલા માટે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે એક સ્લોગન કીધેલું છે કે જુલ્મ કરવા વાળા કરતા સહન કરવા વાળો ખૂબ મોટો ગુનેગાર હોય છે. ગોંડલ ની પ્રજા, ગોંડલ તાલુકાની અંદર આ લોકો એટલી દબંગગીરી કરેલી છે કે ત્યાંના દરેક સમુદાયના વ્યક્તિઓની જમીન હડપી લેવી, મારવા કૂટવા, ત્યાં સુધીની વાત કરું કે સ્કોર્પિયો ગાડી લઈ અને કોઈ નીકળે તો એ ગાડીવાળાને પણ મારવા, ત્યાં હાલ તાનાશાહીનું વાતાવરણ છે. તો એમને બતાવવા જઈએ છીએ કે આ દેશની અંદર લોકશાહી છે, તો એ ત્યાંના લોકો જે મુર્દા છે એની અંદર પ્રાણ પૂરવા માટે અમે જઈએ છીએ. કેટલાક સોશિયલ મીડિયાની અંદર કેટલાક એવા વિડીયોઝ આવે છે કે જેમાં ગણેશ જાડેજા છે એ લોકોની સેવા કરતા બતાવાય છે અને લોકોની સાથે જ્યારે જ્યારે જરૂર પડે ખાસ કરીને કોરોના ટાઈમમાં સાથે ઉભા રહ્યા છે. તમને લાગે છે કે એક વ્યક્તિના બે પાસા છે, એક સારું પાસું ને એક ખરાબ પાસું? આમનો જવાબ એ આપીશ કે કેન્સરની હોસ્પિટલ એ જ ખોલે છે, વિમલની ફેક્ટરી હગાવતા હોય એ સેવા પ્રવૃત્તિ તો અમે પણ કરીએ છીએ. કોરોના કાળમાં અમારા એનજીઓ પણ દરેક વ્યક્તિઓ સેવા પ્રવૃત્તિઓ સેવા પ્રવૃત્તિ કરી, તો એના મિનિંગ એ નથી થતો કે આપણે દબંગગીરી પણ કરવાનું. અને એ તો પોતે એક પ્રતિનિધિ, ગોંડલના મુખ્ય એમ કહેવાય કે એ વિધાનસભાના એક પ્રથમ નાગરિકના પુત્ર છે, તો એમને તો સેવા કરવાની જ હોય. એમના એમના એ ત્યાંના રક્ષક હોવા જોઈએ, એના બદલે પોતે ભક્ષક બન્યા છે. એ તો એક એમના જે ફોલોઅર છે, એમની દબંગગીરી કરનાર વ્યક્તિઓ છે, એ આવું હાલ સોશિયલ મીડિયામાં એ ચલાવી રહ્યા છે, એ કેમ્પસ ખોટું છે. અત્યારે દરેક સમુદાય અમારી જોડે છે, કારણ કે દબંગગીરી આપણે એટલી ફેલાવી છે કે ત્યાંના લોકો ખૂબ ડરી ગયેલા છે. હાલ એની અંદર થોડો પ્રાણ આવ્યો છે. તમે શું વિચારો છો, ગણેશ જાડેજાના સાથીઓને શું સજા થવી જોઈએ? હાલ તો દરેક કલમો લાગી ચૂકી છે, આમ છતાં ગુસ્સી લોકનો ગુનો એના વિરુદ્ધમાં નોંધાવવો જોઈએ. અને સાથે સાથે વર્તમાન સમયની અંદર ધારાસભ્ય પોતે છે, એમના પુત્ર જો આવી દબંગગીરી કરતા હોય તો હું તો એ જ કહું છું વર્તમાન સરકારને કે આમનું ધારાસભ્ય પદ છે રદ કરવું જોઈએ, આવા વ્યક્તિઓને ટિકિટ પણ ના આપવી જોઈએ. તો આ હતી આ લોકોનું કહેવું એમ છે કે ગુજસી ટોકનો કાનૂન છે એમાં લાગુ થવો જોઈએ અને સાથે સાથે ધારાસભ્ય પદ છે ગીતાબા જાડેજા, એમણે રાજીનામું આપી દેવું જોઈએ. કારણ કે જ્યારે એમના પુત્ર દ્વારા જો આવું કોઈ કરતૂત કરવામાં આવતું હોય તો એનો વિરોધ જો પ્રજા ઉઠાવતી હોય તો ધારાસભ્ય પદ માટે રહેવાનો તેમનો અધિકાર નથી. એક તરફ દલિત યુવાનો અને દલિત સમાજના અગ્રણીઓએ મળી અને મહારેલી ગોંડલની ગલીઓમાં કાઢી હતી અને રોષ પણ વ્યક્ત કર્યો હતો. તેની સામે ગણેશ ગોંડલના સમર્થને અનેક લોકો આવી ગયા હતા અને ગોંડલની અંદર તેઓએ જમાવડો પણ કરી દીધો. શું છે બધું વિગતો જુઓ આ રિપોર્ટમાં. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અનુસૂચિત જાતિના યુવકને માર મારવાના મામલામાં આખોય મામલો ગરમાયો છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું એવું ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે તે હવે ગણેશ જાડેજાના સમર્થનમાં સજ્જડ બંધ રહ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ વેપારીઓએ ગણેશ જાડેજાને સમર્થન આપ્યું છે. સમગ્ર ઘટનામાં ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓની જ્યારે ધરપકડ કરાઈ છે ત્યારે એક તરફ જ્યાં જૂનાગઢથી આખાય અનુસૂચિત સમાજના લોકોની એક રેલી નીકળી છે, ત્યાં બીજી તરફ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગણેશ જાડેજાના સમર્થનમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે. ગણેશ ગોંડલના સમર્થનમાં ન માત્ર ગોંડલ માર્કેટિંગ યાર્ડ પરંતુ જામવાડી અનીડા ગામ સહિતના ગામ છે તે સજ્જડ બંધ રહેશે. ગોંડલ તાલુકાના ગ્રામજનો સ્વૈચ્છિક ગણેશ જાડેજાના સમર્થન બંધમાં જોડાયા છે. જામવાડી ગામમાં ગણેશ સિંહ જાડેજાના સમર્થનમાં પોસ્ટર્સ પણ લાગ્યા છે. અમારા પરિવારની જેને વ્યક્તિ કહેવાય કે સમગ્ર ગોંડલના લોકોએ જેમને પરિવાર માન્યો છે એવા અમારા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના અમારા ગોંડલના ગણેશભાઈ ઉપર જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે, જે રીતે ગોંડલના ગણેશભાઈની છબી ખરડાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, એના માટે આજે સમગ્ર ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે. એમાં તમામ અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી, અમારા મજૂરભાઈઓ, અમારા કમિશન એજન્ટ ભાઈઓ અને ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે કે ગણેશભાઈ હામો કંઈ પ્રશ્ન હોય તો એ ગણેશભાઈનો પ્રશ્ન નથી, સમગ્ર ગોંડલનો પ્રશ્ન છે. એના માટે આજે ગોંડલને બંધ પાડવામાં આવ્યું છે. પરિવાર, ગોંડલનો પરિવાર
એટલે અમારા ગોંડલના તમામ ગામડા આવી જાય, અમારી તમામ ગોંડલની મા બેન દીકરીઓ આવી જાય, ગોંડલના તમામ વડીલો આવી જાય. બધાએ એક સાથે નક્કી કર્યું છે કે જ્યારે ગણેશભાઈની છબી કોઈ ખરાબ કરવાના પ્રયત્ન કરશે તો અમે ચલાવી નહીં લઈ. એના માટે સમગ્ર ગોંડલે આજે નિર્ણય લીધો છે. નિર્ણય એટલા માટે લીધો છે કે ગણેશભાઈ છે એ ગોંડલના એટલે કહેવાય છે કે કોરોના કાળ હોય, ગરીબમાં માણસનું ઝૂંપડું હોય કે મોટાનો મેલ હોય, કોઈ ઘર એવું નથી કે જ્યાં ગણેશભાઈ સેવામાં ન પહોંચ્યા હોય. આ ગોંડલ ઉપર વાવાઝોડાની આફત આવી હોય કે આ ગોંડલ ઉપર પૂર જેવી આફત આવી હોય ત્યારે અમારા ગોંડલના ગણેશભાઈ ખડે પગે રહ્યા છે. એ એટલા માટે ખડે પગે રહ્યા છે ગોંડલમાં કે એ ગોંડલને પોતાનો પરિવાર માને છે. મારે તમને આજે એવી વાતનો હું ઘટનાનો સાક્ષી હતો એ વાત કરવી છે કે ગોંડલમાં ગણેશભાઈના ભવ્ય મેરેજનું આયોજન હતું. ગણેશભાઈ ઘોડા ઉપર ચડવાની, વરઘોડો નીકળવાનો ત્યારથી ચડવાની તૈયારી હતી ત્યારે સામે એક મહિલા રડતા રડતા જોઈ ગયા. એ ઘોડે ચડવાને બદલે નીચે ઉભર્યા. બેનને પૂછ્યું શું પ્રશ્ન થયો. બેન કહેતા હું ગરીબ છું, મારી એકને એક દીકરાનું ભયંકર એક્સિડન્ટ થયું છે અને મારે કોઈ નથી. ત્યારે ગણેશભાઈએ ફૂલેકું પોતે ઘોડા ઉપર ચડવાનું, પોતે વરરાજા હતા, એક કલાક લેટ કરી અને બેનને દવાખાનાની બધી વ્યવસ્થા કરી, આવા આવા સેવાના કામ કરે છે. ત્યારે ગોંડલની બ્રાન્ડ એવી છે કે બધા એમ કહે છે કે એ અમારો ગણેશ છે. અને અત્યારે લોકો મીડિયાવાળાને કહેવું પડે છે કે ગોંડલના ગણેશ છે. મારે ખાસ મીડિયાના મિત્રોને એક નમ્ર વિનંતી કરવી છે કે જ્યારે આરોપીની ફરિયાદીની વાત આવે ત્યારે સામે લોકો એક શબ્દ બોલે છે કે દલિત સમાજ. આ દલિત સમાજનો પ્રશ્ન નથી, ગોંડલનો દલિત સમાજ ગણેશભાઈના સમર્થનમાં છે. આ એ પ્રશ્ન છે કે સામે જે વ્યક્તિએ ગણેશભાઈની છબી ખરીદવાના પ્રયત્ન કર્યા છે ને એ વ્યક્તિને આ કર્મકુંડળી છે. આ માનો કે સંજય ઉર્ફે રાજુ સોલંકી એમની ઉપર 3 ગુના છે, એમના પિતા રાજુભાઈ સોલંકી ઉપર 15 ગુના છે, એમના ભાઈ દેવ ઉપર 2 ગુના છે. અને આજ મારે આ કલમ વાંચતા પણ મને શરમ થાય છે કે 354 જેવી સંજય રાજુ સોલંકી ઉપર ગુનો દાખલ થયો છે. 354 એટલે મહિલાઓની છેડતી થાય તો જે સત્તર ગુનાનો આરોપી હોય, જેની ઉપર 17 વાર FRI ફાડી ગઈ હોય, એ અમારા ગણેશ ઉપર એક આક્ષેપ નથી. એવા ગણેશભાઈને ગુનેગાર ફેરવવાના પ્રયત્ન કરે છે ને એના માટે આજે ગોંડલ બંધ છે. અને મને બાબા સાહેબે જે આપણને ન્યાયતંત્ર આપ્યું છે, બાબા સાહેબ ઉપરના ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે ગોંડલને. હજી હું મીડિયાના માધ્યમથી કહું છું કે એક સમયે અમારા ગણેશભાઈ નિર્દોષ સાબિત થશે, કારણ કે એનો સ્વભાવ ઝઘડવાનો નથી, એનો સ્વભાવ સેવાનો છે. અને એ સેવાનો આ ગોંડલને જે લાભ મળે છે એના હિસાબે ગોંડલના લોકોએ સમર્થન આપ્યું છે. માંગ અમારી એટલી જ છે કે જે આ કેસ છે એ મેં પહેલાં વાત કરી એમ રાજુભાઈ સોલંકીનો કેસ છે. જૂનાગઢના તેઓ રહેવાસી છે, તેઓની ઉપર કેટલા ગુના દાખલ કરે છે એ પહેલાં તો મીડિયા શો કરે. 17-18 કાલ ગઈકાલે પણ એક કેસ બીનો એક ડૉક્ટર રશીદભાઈ કરીમભાઈ કરીને હતા, એ ડૉક્ટર ઉપર પગ ભાંગી નાખ્યા એમના પરિવારના લોકોએ, તો એ પણ એક સાઈડ તમારે રજૂ કરવી જોઈએ. અને અમે અત્યારે જે કંઈ માંગ કરી વાત કરો તો અમારી કોઈ એવી માંગ જ નથી. કાયદો કાયદાનું કામ કરે છે, કોર્ટનું કામ કરશે. ગણેશભાઈ કોર્ટમાં એને પુરાવા આપણે આપ્યા હશે એટલે ઓટોમેટિક છૂટી જાય, અમને ભરોસો. કારણ કે ગણેશ આવું કૃત્ય કરે જ નહીં, અમને ખબર જ છે. જામવાડી ગામ બંધ છે, 84 ગામ બંધ, કદાચ 2-4-5 ગામ ન પણ બંધ હોય, કારણ કે કોઈ વળી એવા હોય વિઘ્ન સંતોષી તો ન પણ બંધ કરે. એટલે એવું અમે અહીંયા તમારી હામાં બેઠો બેઠો અમે એવો કોઈ દાવો નથી કરતા કે 84 ગામ બંધ, કદાચ 5-10 ગામ બંધ ન પણ હોય, પણ બહુમતી વધુમાં વધુ ગામો અત્યારે બંધ છે એવા સોશિયલ મીડિયાના માધ્યમથી, ફોટાઓના માધ્યમથી હું કહી શકું. જામવાડી બંધ છે અને પોસ્ટર પણ લગાવવામાં આવ્યું. હા, અમે એટલા માટે પોસ્ટર લગાવ્યું છે. આ જ આ ગામ 30 વર્ષથી જાડેજાના પરિવાર સાથે જોડાયેલું છે. આ ગામમાં તમે એકવાર આટો મારી લ્યો કે આ ગામમાં કેટલા લોકો જીરાસિંહ જાડેજાના પ્રેમમાં છે. પ્રેમમાં હોવાનું કારણ એ કે અમારે ટાઈમે ક ટાઈમે અમને દરેક વખતે એ કાયમ આવ્યા છે. તો આજે અમે જ્યારે અમારું ઋણ અદા ન કરીએ તો ઈશ્વર પણ માફ ન કરે. એટલે જયરાસિંહ જાડેજા અને એમના પરિવાર સાથે અમે જોડાયેલા છીએ અને ગણેશભાઈના સમર્થનમાં અમારું ગામ સજ્જડ બંધ છે. અને આમ જે આ રેલી જૂનાગઢથી અહીંયા ગોંડલનું શાંતિ ડહોળવા આવી છે એ રેલીનો અમે વિરોધ કરીએ છીએ. મહત્વનું છે કે ગણેશ જાડેજા અને સંજય સોલંકીના કેસમાં અનુસૂચિત જાતિના અંદાજે 1000 જેટલા લોકો છે તે જૂનાગઢથી બાઇક રેલી સાથે ગોંડલ જવા રવાના થયા છે.
જૂનાગઢ ઉપરાંત જેતપુર, ગુંદાળા, ચોકડી અને ગોંડલના અનુસૂચિત જાતિના લોકો પણ આ આખી રેલીમાં જોડાઈ રહ્યા છે. ગુજરાતભરમાંથી લોકો આ રેલીમાં જોડાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ગોંડલમાં ગણેશ જાડેજા છે તેના સમર્થનમાં પણ લોકો પહોંચી રહ્યા છે. રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક. હાલ બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેજ. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસાએ તો એન્ટ્રી લઈ લીધી, પરંતુ હવે ધીમે ધીમે કરીને ચોમાસામાં વિરામ આવ્યો હોય તેમ લાગે છે. કારણ કે એક બે દિવસ વરસાદ પડી ગયો અને અનેક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પણ થયો, જે બાદ હવે મોન્સૂન બ્રેક જેવી સ્થિતિ સર્જાણી છે. ત્યારે ફરી એક વખત ચોમાસું ક્યારે સક્રિય થશે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું જુઓ. આઈએમડી એટલે કે ઇન્ડિયન મીટિયોલોજી ડિપાર્ટમેન્ટના મોડલોના ઇન્ડિકેશનના આધારે જોવા જઈએ તો ગઈકાલે એટલે કે 11 જૂન 2024ના રોજ નૈઋત્યનું ચોમાસું છે એનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે, અને જેની જાહેરાત પણ હવામાન વિભાગ તરફથી અને અમારા જેવા પ્રાઇવેટ અનેક વેધર એક્સપર્ટ તરફથી કરી દેવામાં આવી છે. હવે જે રીતે જોવા જઈએ તો ગઈકાલે નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે દક્ષિણ ગુજરાતથી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી ગયું છે, પણ અનેક વખત એવું પણ બનતું હોય કે ચોમાસું રાજ્યની અંદર પ્રવેશ કરીએ પણ પ્રવેશ કરતાની સાથે ચોમાસું નિષ્ક્રિય થઈ જતું હોય છે, એવું અનેક વર્ષે બને છે, અને જેને કહેવામાં આવે છે મોન્સૂન બ્રેક. હવે એ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ છે ચાલુ વર્ષે એટલે કે 2024ના ચોમાસા દરમિયાન પણ અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગઈકાલે જેવી રીતે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કર્યું, દક્ષિણ ગુજરાતના લગભગ વલસાડ, વાપી અને નવસારી સુધી હવામાન વિભાગ તરફથી જાહેરાત પણ કરી દેવામાં આવી કે ત્યાં સુધી ચોમાસું પહોંચી ગયું છે, પણ ત્યાં પહોંચતાની સાથે જ ગત રાત્રેથી ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે. મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હાલ અરબી સમુદ્રની અંદર કોઈ પણ એવું પ્રેશર નથી જેને કારણે આ ચોમાસું આગળ વધે, એટલે આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એ લગભગ હવે એક વીક સુધી એટલે એક સપ્તાહ સુધી આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ જોવા મળે તેવી શક્યતાઓ છે, એટલે ખાસ કરીને એક અઠવાડિયા સુધી રાજ્યની અંદર કોઈ ધોધમાર સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ દેખાતી નથી. હા, એક ચોક્કસથી છે કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને બીજા પણ અન્ય વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદો છે એ ચાલુ રહેશે. જેવી રીતે છેલ્લા 2-4 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદો પડી રહ્યા છે, અનેક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે, કોઈ કોઈ જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય અને ત્યાં તીવ્રતા સાથે કદાચ 1-2 કે 2.5 ઇંચ વરસાદ પડીએ તો એ વિસ્તારોના ગામડાઓને વાવણી લાયક વરસાદનો પણ લાભ મળી શકે છે, પણ સાર્વત્રિક વરસાદ હમણાં નહીં જોવા મળે, છૂટાછવાયા વરસાદો જોવા મળશે. અને આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ છે એ થોડીક લાંબી ચાલે એવું આજના અલગ અલગ મોડલોના પ્રિડિક્શનના આધારે અમારું તારણ છે, એટલે અરબી સમુદ્રની અંદરથી ફરીથી કોઈ નવો કરંટ આવશે એટલે લગભગ 20 તારીખથી રાજ્યની અંદર ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જોકે 16-17 તારીખમાં પણ ચોમાસું સક્રિય થશે, પણ એમાં કોઈ મોટી ઉથલ પાથળ થાય 16-17 તારીખથી કોઈ સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ નથી, એટલે હમણાં કોઈ મોટા વરસાદના રાઉન્ડની આશા ન રાખવી. 20 તારીખ પછીથી ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ અને આગળ વધશે એ પછીથી આપણે સાર્વત્રિક વરસાદોના લાભ મળી શકે છે. અત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન છે એ અનેક વર્ષે આપણે આ કન્ડિશન જોવા મળતી હોય છે, એ જ કન્ડિશનનો સામનો અત્યારે આપણે કરી રહ્યા છે અને ટૂંક સમયની અંદર આપણે આ મોન્સૂન બ્રેકની કન્ડિશનમાંથી મુક્ત થશું અને અરબી સમુદ્રમાંથી નવો કોઈ કરંટ આવશે, લો પ્રેશર આવશે અને આપણે 20 જૂન આસપાસથી ફરીથી ચોમાસું સક્રિય થઈ અને રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો લાભ મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી, જૂનાગઢ. બુલેટિનમાં હાલ બસ આટલું જ, મને આપશો રજા, નમસ્કાર.
ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ.